સુરતના પલસાણા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતની ઘટના બનતા ટ્રક ડ્રાઈવર સ્ટેરિંગમાં ફસાઈ ગયા હતા જોકે સ્થાનિક લોકો અને ફાયરની ટીમે ટ્રકનો આગળનો ભાગ કાપી ટ્રક ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ અંગે મળતી વિગત પ્રમાણે સુરતના સચિન પલસાણા હાઈવે ઓવરબ્રિજ પર સવારે નવ સોળ કલાકે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સિમેન્ટ મિક્સર ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી ટ્રક ટ્રેલરની પાછળ ઘુસી જતા ટ્રકનો આગળનો ભાગ આખો ચંદાઇ ગયો હતો જેમાં ટ્રકમાં સવાર ડ્રાઈવર સ્ટેરિંગમાં ફસાઈ ગયા હતા અકસ્માતની ઘટનાને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ટ્રક ડ્રાઈવરને બહાર કાઢવા મથામણ કરી હતી પરંતુ તે બહાર ન નીકળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગના જવાનો પહોંચ્યા હતા અને ટ્રકના આગળના ભાગને ક્રેન દ્વારા બાંધી તેને ખેંચવામાં આવ્યો હતો અને મશીનથી આગળનો ભાગ કાપી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યા હતા પિસ્તાલીસ વર્ષીય મોહમ્મદ રિઝવાનને અકસ્માતમાં પગમાં ફ્રેક્ચર થઈ ગયો હતો જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઉપસ્થિત લોકોમાં ચર્ચા હતી કે આ અકસ્માત ટ્રક ડ્રાઈવરની ભૂલના કારણે સર્જાયો છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત